हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 9 साइंस में प्रथम चैप्टर अपनी आसपास में द्रव्य विषय आगर अभ्यास करीशू। तो आप आगरना वीडियो में जोई गया कि द्रव्य एटले शू, द्रव्यनो भौतिक स्वभाव शू छे, द्रव्य ए कणोनू बनेलू छे, द्रव्यना आ कणों घणा नाना होय छे। त्यारबाद आप जोई गया कि द्रव्यना कणों कई लाक्षणिकता धरावे छे। तो आप तेमा प्रथम लाक्षणिकता जोई गया कि द्रव्यना कणों वच्चे खाली स्थानों एटले के अवकाश रहेला होय छे, जेमां आपणे प्रवृत्ति द्वारा समज मेळवी हती। त्यारबाद आपणे जोयुं हतुं के द्रव्यना कणों सतत गतिशील होय छे, एटले के द्रव्यना कणों सतत गति करता होय छे, जे आपणे प्रवृत्ति द्वारा जोई गया। हवे आजे आपणे आगळ द्रव्यना कणोनी लाक्षणिकतामां त्रीजो पॉइंट जोईशुं, जेमां छे द्रव्यना कणों एकबीजाने आकर्षे छे। आ माटे आपणे एक प्रवृत्ति करीए, प्रवृत्ति द्वारा आपणे आ लाक्षणिकतानी समज मेळवीशुं। प्रवृत्ति में छे तमने अहीं एक चित्र आपेलू छे, आकृति 1.3। तमारे एक रमत, तमे साकरवारी रमत तमे घरे रमिया जशो। आ रमत ने कोई मैदान में रमी सको छो। आ साकरनी रमत में चार जूठ बनावाना रहेशे, जेमा प्रथम जूठ में ईडु मिस्ती नृत्यकारनी माफक एकबीजाने पाछळनी बाजुएथी हाथ परोवी पकड़ी लेशे। आ चार जूठमांथी एक जूठ तमने आकृति में बताव्यु छे ते प्रमाणे तमारे एकबीजाने पाछळनी बाजुएथी हाथथी पकड़वानुं रहेशे। पहेलुं जूठ थशे आ। त्यारबाद बीजा जूठमां तमारे एकबीजाने फक्त हाथ पकड़ीने मानव साकर बनावानी रहेशे। त्रीजा जूठमां एकबीजाने मात्र आंगळीना टेरवाथी पकड़वानुं रहेशे। અને ચોથા જૂથ શું કરશે, ચોથું જૂથ એ આ ત્રણેય જૂથમાંથી જૂથ દ્વારા રચાયેલી સાંકળને તોડવાનો પ્રયત્ન કરશે। હવે તમને પ્રશ્ન પૂછે, કયું જૂથ સરળતાથી તૂટ્યું હશે અને શા માટે? તો ત્રણ જૂથ હતું, પહેલું જૂથમાં શું હતું કે પાછળની બાજુથી હાથથી પકડ્યા હતા એકબીજાનો, જેમ આપણે આકૃતિમાં દર્શાવેલું છે। ત્યારબાદ બીજું જૂથે એકબીજાને ફક્ત હાથ દ્વારા પકડ્યું હતું અને ત્રીજા જૂથમાં એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવાનો સ્પર્શ હતો। તો તમે કહી શકો કે ત્રણમાંથી કયું જૂથ સરળતાથી તૂટી જશે? તો તમે કહેશો કે ત્રીજું જૂથ, જેમણે એકબીજાને માત્ર આંગળીના ટેરવાથી પકડ્યું છે તે સરળતાથી તૂટી જશે। આવું કેમ થયું હશે? શા માટે આપણે ત્રીજા જૂથને સરળતાથી તોડી શકીએ છીએ? તો તમે કહેશો કે ત્રીજા જૂથમાં શું હશે, દ્રવ્યના કણો એટલે કે એકબીજા આંગળીના ટેરવા દ્વારા આકર્ષણ બળ કેવું હશે, ઓછું હશે। જ્યારે પ્રથમ જૂથ જે એકબીજાને પાછળથી પકડે છે તેમની વચ્ચે આકર્ષણ બળ, એમની તાકાત કેવી હશે, વધારે હશે, આથી આપણે તેને સરળતાથી તોડી શકતા નથી। આ પરથી તમે શું આપણે સાબિત કરી શક્યા કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, એટલે કે જેમ એકબીજાની નજીક હશે તેમ આકર્ષણ બળ કેવું હશે, વધારે હશે। કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે? તો તમે કહેશો કે પ્રથમ જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે, આથી તેને આપણે તોડવું કેવું બને છે, મુશ્કેલ બને છે। હવે આપણે પ્રવૃત્તિ 1.7 જોઈએ। એક લોખંડની, આ બધી વસ્તુ તમારા ઘરે તમને ઘરમાં ઉપલબ્ધ જ હશે, તેમાં આપણે તમારે લેવાની છે એક લોખંડની ખીલી, એક ચોકનો ટુકડો લેવાનો છે અને રબર બેન્ડ લેવાનું છે। હવે આ ત્રણેયમાંથી તમારે તેને હથોડી વડે પ્રહાર કરીને કાપીને કે ખેંચીને તોડવાનો પ્રયત્ન કરવાનો રહેશે। હવે આ ત્રણમાંથી તમે કોને સરળતાથી તોડી શકશો? તો તમે કહેશો કે ચોકનો ટુકડો, આપણે ચોકના ટુકડાને જમીન પર ફેંકીએ તો શું થાય છે, એ ચોકના ટુકડાના બે ભાગ અથવા ત્રણ ભાગ થઈ જાય છે। ત્રણમાંથી કઈ વસ્તુને તમે સરળતાથી તોડી શકો છો? તો તમે કહેશો કે ચોકના ટુકડાને આપણે સરળતાથી તોડી શકીએ છીએ। જ્યારે તમે લોખંડની ખીલી લો તો લોખંડની ખીલી ઉપર હથોડીથી પ્રહાર કરો તો તેને તોડવામાં શું પડે છે, આપણને મુશ્કેલી અનુભવાય છે। તો આ ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ બળથી જકડાયેલા હશે? પ્રબળ એટલે ઘણા મજબૂત રીતે જકડાઈ રહેશે। તો તમે કહેશો કે લોખંડની ખીલીની અંદર એકબીજા કણો એકબીજા સાથે પ્રબળ બળથી જકડાયેલા હશે, આથી આપણે લોખંડની ખીલીને તોડવું કેવું બનશે, મુશ્કેલ બનશે। જ્યારે ચોકનો ટુકડો લઈએ તો ચોકના ટુકડાને આપણે આસાનીથી તોડી શકીએ છીએ, આથી ચોકના ટુકડામાં કણો વચ્ચે
आकर्षण बल केवुं हशे ओछुं हशे अने लोखंडनी खीलीनी अंदर आकर्षण बल केवुं हशे सौथी वधारे हशे आथी आपणे तेने आसानीथी तोड़ी शकता नथी। हवे त्रीजी प्रवृत्ति जो 1.8 एक पात्र में तमारे थोड़ू पानी लेवानू छे। तमारी आंगरी वडे पानी नी सपाटी ने कापवानो प्रयत्न करो। शू तमे पानी नी सपाटी ने कापी सकशो? पानी नी सपाटी भेगी रहेवा माटेनुं कारण शू होई सके? हवे फक्त तमारे पात्र में पानी लईने आंगरीना टेरवाथी तमारे सपाटी ने कापवानो प्रयत्न करवानो छे। तो तमे सपाटी ने कापी सकता नथी कारण के पानी एक पण एक प्रकारनुं द्रव्य ज हशे। पानीनी अंदर पण द्रव्यना कणो आपणे आगळ जोई गया के द्रव्यना कणो एटले के पानीनी अंदर रहेला द्रव्यना कणों वच्चे शू छे? खाली जग्या होय छे अने द्रव्यना कणों एकबीजाने आकर्षे छे एटले एकबीजाने प्रबळ बळथी जकड़ी राखे छे। आथी आपणे पानीनी सपाटीने सरळताथी कापी शकता नथी। आ त्रणे प्रवृत्तिओ परथी आपणे शू साबित कर्युं? तो आ त्रणे प्रवृत्ति परथी आपणे जोवा मळशे कि द्रव्यना कणों वच्चे एक बळ कार्यरत होय छे। आ बळ शू करशे? आ बळ कणोने एकबीजा साथे जकड़ी राखे छे। द्रव्यना कणों वच्चेनुं आ प्रकारनुं आकर्षण बळ एक करता बीजा द्रव्यमां अलग अलग होय छे। एटले कि आपणे जुदा जुदा द्रव्यो लेशुं तो जुदा जुदा द्रव्यनी अंदर आकर्षण बळ केवुं हशे? जुदुं जुदुं हशे। कोई द्रव्यनी अंदर वधारे हशे, कोई द्रव्यनी अंदर ओछुं हशे। जेम के आपणे प्रवृत्ति जोई तो चौकना टुकड़ानी अंदर आकर्षण बळ केवुं हशे? ओछुं हशे, जेथी आपणे तेने सरळताथी तोड़ी शकीए छीए। ज्यारे लोखंडनी खीलीनी अंदर आकर्षण बळ केवुं हशे? वधारे हशे। आथी आपणे लोखंडनी खीलीने सरळताथी तोड़ी शकता नथी के तेनी पर प्रहार करवा माटे आपणने बळ केवुं लागे छे? वधारे लागे छे। तो आ परथी आपणे कई लाक्षणिकता जोई कि द्रव्यना कणों एक बीजा साथे आकर्षण बळथी जोड़ायेला होय छे। आ थशे तमारी त्रीजी लाक्षणिकता। हवे तमने अहीं केटलाक प्रश्नों आप्या छे ते जोई लईए कि नीचेना पैकी कया द्रव्यो छे। तो आपणे जोयुं ने कि द्रव्य एटले शू अने द्रव्यनी व्याख्या आपणे जोई गया। तो ते आधारे आपणे द्रव्य कया कया छे ते शोधवानुं छे। तो पहेलुं छे खुर्शी, हवा, प्रेम, सुगंध, धिक्कार, बदाम, विचार, ठंडी, लींबु पाणी, अत्तरनी सुगंध। तो आ बधामांथी द्रव्ય कया થશે? તો તમે કહેશો કે દ્રવ્યના નામ કયા થશે? ખુરશી, હવા, બદામ, ઠંડુ પીણું અને અત્તરની સુગંધ, આ બધા દ્રવ્યો થશે। તો કયા દ્રવ્યમાં આવશે નહીં? તો પ્રેમ એ દ્રવ્યમાં આવશે નહીં, ધિક્કાર એ પણ દ્રવ્યમાં આવશે નહીં, ત્યારબાદ વિચાર પણ દ્રવ્યમાં આવશે નહીં। હવે તમને પ્રશ્ન થશે કે અટ્ટરની સુગંધ, તો અટ્ટરની સુગંધ કઈ રીતે દ્રવ્યમાં આવશે? તો આપણે આગળ અગરબત્તીવાળી પ્રવૃત્તિ જોઈ ગયા કે આપણે અટ્ટરની સુગંધ, હવે અટ્ટરની સુગંધ હોય દૂર રાખી હોય તો પણ તમને દૂર રાખી હોય તો પણ તમે તેની સુગંધને માણી શકો છો। એના પરથી શું સાબિત થાય કે અત્તરની અંદર રહેલા કણો પાણી હવાના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે। જેમ અગરબત્તી આપણે સળગાવીએ તો અગરબત્તીની સુગંધ પણ આ દૂર ઉભેલા વ્યક્તિ સુધી પહોંચે છે, એટલે કે પ્રસરણ પામે છે। એટલે અત્તરની સુગંધને આપણે માણી શકીએ છીએ। આથી અત્તરની સુગંધ પણ શું થશે? એક પ્રકારનું દ્રવ્ય થશે। જ્યારે પ્રેમ, ધિક્કાર અને વિચાર એ બધા શું છે? આપણા મનના ભાવ છે। આથી એ દ્રવ્યમાં આવી શકે નહીં। હવે બીજો પ્રશ્ન છે, નીચેના અવલોકનો માટે કારણો આપો। ગરમ ખોરાકની સોડસ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે। જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે, કેમ આવું થાય છે? તો આપણે જોઈ ગયા કે ગરમ ખોરાક, આપણે ખોરાકને ગરમ કરવું હોય તો આપણે શું કરવું પડે? તો તમે કહેશો કે આપણે ગરમ ખોરાકને ગરમ કરવા માટે આપણે ગેસ પર મૂકીએ છીએ અને શું કરીએ છીએ? ગેસ ચાલુ કરીને તાપમાન વધારીએ છીએ। તો આપણે આગળ જોઈ ગયા કે જેમ તાપમાન વધારવામાં આવે તેમ કણોની ઘટી ઉર્જા શું થાય છે? વધે છે। જેમ આપણે પાણીને ઉકાળીએ, તાપમાન વધારીએ તેમ પાણી વધારે ઝડપથી ઉકળવા લાગે છે। એટલે કે ગરમ ખોરાકને આપણે ખોરાકને આપણે ગરમ કરવા માટે તાપમાન વધારીએ તો કણોની ઘટી ઉર્જા વધે છે, આથી તે હવામાં ભરીને ઝડપથી પ્રસરણ પામે છે, જેથી આપણને તેની સુગંધ જલ્દીથી અનુભવાય છે। જ્યારે આપણે ઠંડો ખોરાક લઈએ તો ઠંડા ખોરાકની અંદર ઘટી ઉર્જા કેવી હશે?
ओछी हशे। आथी कणोनी गति ऊर्जा ओछी होवाने कारणे तेनुं प्रसरण केवुं थशे? धीमुं थशे। आथी ते झड़पथी आपणी सुधी पहोंची शकतुं नथी। तेथी आपणे ठंडा थई गयेला खोराकनी वास लेवा माटे तेनी नजीक जवुं पड़े छे। तीजो प्रश्न छे कि तरवैयो स्विमिंग पूलमां पाणीना प्रवाहने कापीने आगळ वधी शके छे, अहीं द्रવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો આપણે દ્રવ્યની લાક્ષણિકતા જોઈ ગયા, તો તેમાંથી કયો ગુણધર્મ અહીં લાગુ પડશે? તો આપણે કહીએ કે તરવૈયો શું કરશે, સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને શું કરશે, બે હાથથી પાણી વચ્ચે જગ્યા કરીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે। તો આપણે જોઈ ગયા કે દ્રવ્યના કણો વચ્ચે શું રહેલું છે, ખાલી સ્થાન એટલે કે અવકાશ રહેલા છે, અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। આથી સ્વિમિંગ પૂલમાં રહેલો તરવૈયો શું કરશે, પાણી હાથ વડે પાણીને હટાવવાનો પ્રયત્ન કરશે, અને દ્રવ્યમાં રહેલા ખાલી સ્થાનોને લીધે એ કણો એકબીજા ખાલી સ્થાનોમાં ગોઠવાઈ જશે અને એકબીજાને આકર્ષે પણ છે। આથી અહીં કયા બે ગુણધર્મનો ઉપયોગ થયો, કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, અહીં દ્રવ્યનો આ ગુણધર્મો જોવા મળશે। હવે છે પ્રશ્ન ચોથો, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તો આપણે આગળ જોઈ ગયા, લાક્ષણિકતા અલગ અલગ જોઈ તે અહીં લખવાની છે। તો પ્રથમ લાક્ષણિકતા કઈ જોઈ ગયા, કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે। બીજું જોઈ ગયા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે, એ બીજો મુદ્દો થશે। ત્રીજો મુદ્દો શું થશે, કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। ચોથો મુદ્દો થશે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે। આ ચાર મુદ્દા થશે તમારા દ્રવ્યના કણોની લાક્ષણિકતા, જે આપણે આગળ પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા। આ ચારે ચાર પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે। હવે આગળ જોઈએ દ્રવ્યની અવસ્થાઓ, તો તમે આગળ ધોરણ 8માં ભણી ગયા હશે કે દ્રવ્ય કયા કયા પ્રકારની અવસ્થા ધરાવે છે, તો તમે કહેશો કે દ્રવ્ય એ ત્રણ પ્રકારની અવસ્થા ધરાવે છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। તો આ ત્રણ અવસ્થા વિશે આપણે અલગ અલગ ગુણધર્મો દ્વારા ચર્ચા કરીએ। પ્રથમ અવસ્થા લઈશું ઘન અવસ્થા, તો આપણે પહેલાં પ્રવૃત્તિ જોઈએ, ત્યારબાદ પ્રવૃત્તિ દ્વારા આપણે ઘન અવસ્થાના ગુણધર્મો વિશે શીખવાનું રહેશે। પ્રથમ પ્રવૃત્તિ છે કે નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો। આ બધી વસ્તુઓ તમારા ઘરમાં તમને ઉપલબ્ધ જ હશે। તમારે એક પેન લેવાની છે, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો લેવાનો છે, આ ચાર વસ્તુ તમારે લેવાની છે। હવે આ ચાર વસ્તુને તમારે કાગળ પર મૂકીને તેની ફરતે પેન્સિલ ફેરવીને તમારે તેના આકારનું રેખાચિત્ર બનાવવાનું છે। એક કાગળ પર તમારે સૌ પ્રથમ પુસ્તક મૂકવાનું અને પુસ્તકની તમારે કિનારી પર તમારે પેન્સિલ ફેરવીને તેનું આકાર દર્શાવવાનું છે। તો શું આ તમામ વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? હવે તમે એને હથોરી વડે ટીપાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? તો આપણે વારાફરતી આ પ્રશ્નનો જવાબ મેળવીએ। હવે પ્રથમ પ્રશ્ન છે કે પેન લો, તમે પુસ્તક, સોય અને દોરીનો ટુકડો લો છો, તો શું આ વસ્તુઓને ચોક્કસ આકાર છે? તો તમે કહેશો, હા, આ દરેક વસ્તુ પોતાનો ચોક્કસ આકાર ધરાવે છે, ઉપરાંત તે નિશ્ચિત સીમાઓ પણ ધરાવે છે અને ચોક્કસ કદ પણ ધરાવે છે। હવે કદ એટલે શું? તો પદાર્થે રોકેલી જગ્યા એ શું થશે, પદાર્થનું કદ। તો એ પેન, પુસ્તક, સોય, દરેક વસ્તુ પોતાની અલગ અલગ જગ્યા રોકે છે, આકાર પ્રમાણે તે જગ્યા પણ રોકે છે, આથી આ દરેક વસ્તુને ચોક્કસ કદ પણ હોય છે। તો તમારો પ્રથમ મુદ્દો કયો થશે, ઘન અવસ્થાના ગુણધર્મમાં તમે પ્રથમ લખી શકો કે પહેલું, ઘન પદાર્થ ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ ધરાવે છે। હવે બીજો મુદ્દો જોઈએ, શું આપણે ઘન પદાર્થ પર હથોરી વડે ટીપીએ અથવા તો ઘન પદાર્થને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? હવે પુસ્તક છે, પેન છે, તો તમે તેને હથોરી વડે ટીપો અથવા તેના પર દબાણ કરો તો શું લાગે, શું થાય છે? તે પોતાનો, આપણે પુસ્તકને ગમે તેટલું દબાવીશું તો પણ પુસ્તક પોતાનો આકાર જાળવી રાખે છે, પુસ્તક જેવા આકારનું છે તેવા જ આકારનું રહે છે। આથી બીજો કોઈ ઘન પદાર્થ લો તો પણ શું થશે, કે પેન લો તો પેનને પણ
પણ તમે ગમે તેટલું દબાવો તો પણ તે પોતાનો મૂળ આકાર જાળવી રાખે છે. આથી બીજો મુદ્દો આપણે શું લખી શકીએ કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. આ થશે તમારો બીજો ગુણધર્મ. હવે ત્રીજો ગુણધર્મ જોઈએ કે ઘન પદાર્થ પર બળ લગાડતા તે તૂટી શકે પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, તેથી તે દ્રઢ હોય છે. આ થશે તમારો ત્રીજો મુદ્દો. હવે અહીં તમને કેટલાક વિધાનો આપ્યા છે, અ, બ અને ક. આ ત્રણે ત્રણનો આપણે વારાફરતી અભ્યાસ કરીએ. જોઈએ, પેલો અ લઈએ, રબર બેન્ડ. એટલે કે તમે જોઈ જશે રબરની રિંગ વિશે શું માની શકાય? શું ખેંચાર આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે? શું તે ઘન છે? તો આ પ્રશ્નનો જવાબ મેળવીએ. હવે તમારે એક રબર બેન્ડ લેવાની છે. હવે તમે જ્યારે તેને ખેંચો ત્યારે શું થાય છે? તો તમે કહેશો કે રબર બેન્ડને ખેંચવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. હવે તમે ખેંચેલી રબર બેન્ડને છોડી દો તો શું થાય છે? તો રબર બેન્ડ પોતાના મૂળ આકારમાં ફરીથી આવી જાય છે. આથી તમે શું કહીશો, તે ઘન છે? તો એનો જવાબ શું આવશે કે હા, રબર બેન્ડ પણ ઘન છે. શું થશે કે રબર બેન્ડ પણ આપણે બાહ્ય બળ લગાવીએ એટલે કે તેને ખેંચીએ તો રબર બેન્ડનો આકાર બદલાઈ જાય છે. હવે બાહ્ય બળ દૂર કરીએ એટલે કે આપણે રબર બેન્ડને જે ખેંચી છે તેને છોડી દઈએ તો તે પોતાનો મૂળ આકાર જાળવી રાખે છે. આથી શું કહી શકાય કે રબર બેન્ડ પણ એક પ્રકારનું ઘન જ છે. હવે બીજું બ લઈએ, મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે. શું તેઓ ઘન છે? તો આપણે જોઈએ કે મીઠું અને ખાંડને આપણે ગમે ત્યાં રાખે, ધારો કે મીઠું અને ખાંડને તમે હાથમાં પકડી રાખો અથવા તો કોઈ રકાબીમાં મૂકો છો, કોઈ બરણીમાં ભરો છો અથવા કોઈ વાટકીમાં રાખો છો, તો શું થાય છે કે તેના સ્ફટિકનો આકાર બદલાતો નથી. એટલે કે ખાંડના જે ટુકડા છે, ભલે આપણે ગમે તે પાત્રમાં તેને ભરીએ પણ ખાંડના ટુકડા કે મીઠાના ટુકડાનો આકાર બદલાતો નથી. એ તો નાના નાના કણ જ હશે, તે એ પ્રકારનો એમનો આકાર સેમ જ રહેશે, તેમના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે શું કહી શકીએ કે મીઠું અને ખાંડ પણ ઘન પદાર્થ જ છે, તેમના આકાર બદલાતો નથી. ત્યારબાદ ત્રીજું છે, વાદળી શું છે? તે ઘન છે છતાં તેનું સંકોચન કરી શકાય છે. શા માટે? હવે વાદળી, તો તમને પ્રશ્ન થશે કે વાદળી એટલે શું? તો તમે સ્પંજ જોયું હશે, તમારા ઘરે સોફા હોય તો સોફામાં જે ગાડી આવી છે તેને વાદળી કહેવામાં આવે છે. જે પોચું હોય છે આપણે તેને દબાવી શકીએ છીએ, તો એ જે ગાડી છે અથવા સ્પંજ કહેવું છું તેનું નામ છે, તેને વાદળી કહી શકાશે. તો આ વાદળીમાં શું હોય છે, તમે સોફા પર બેસો ત્યારે શું થાય છે, જ્યારે આપણે સોફા પર બેસીએ છીએ ત્યારે જે એ ગાડી છે સ્પંજ છે તે શું થાય છે, દબાઈ જાય છે. જેવા તમે સોફા પરથી ઉઠી જાઓ તેવું શું થઈ જાય છે, એ દબાયેલી ગાડી ફરીથી પોતાના મૂળ આકારમાં આવી જાય છે. એટલે કે આપણે એ વાદળી એટલે કે ગાડીનું સંકોચન થઈ શકે છે, ફરીથી આપણે તેને છોડી દઈએ તો શું થઈ જાય છે, તે પોતાના મૂળ આકારમાં આવી જાય છે. આથી શું કહી શકે, એ કઈ રીતે થાય છે? તો વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે જેમાં શું ભરેલી હોય છે, હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે, જેને કારણે તેનું સંકોચન થાય છે. આપણે એને વાદળીને દબાવીશું ત્યારે તે શું કહે, સંકોચાઈ જાય છે. જેવું આપણે દબાણ દૂર કરીશું તેવું તે પોતાના મૂળ આકારમાં ફરીથી આવી જાય છે. આથી વાદળી પણ એક પ્રકારનો ઘન પદાર્થ જ થશે. તો ફરીથી આપણે જોઈ લઈએ કે ઘન પદાર્થના ગુણધર્મો કયા કયા લખી શકો. તો ઘન પદાર્થના ગુણધર્મોમાં સૌપ્રથમ આપણે શું લખી શકીએ કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમાઓ હોય છે. બીજો મુદ્દો શું લખી શકો કે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. ત્રીજો પોઈન્ટ શું લખી શકો કે ઘન બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, એટલે કે તેઓ દ્રઢ હોય છે. દ્રઢ એટલે કે સખત, મજબૂત હોય છે. આગળ શું લખી શકો કે વાદળી, આપણે કોઈ પણ લીધું, વાદળીનું ઉદાહરણ લીધું કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેમાં ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે પરંતુ તેની અવસ્થા બદલાતી નથી. એટલે કે વાદળીને આપણે દબાવીએ તો તેનું સંકોચન થાય છે, જેવું આપણે દબાણ દૂર કરીએ તો તે પોતાના મૂળભૂત આકારમાં ફરીથી આવી જાય છે. અને
बीजो मुद्दों जोई सकिए कि घन पदार्थ पर बाह्य दबाण की खास असर थती नहीं, तेथी संकोचन ते पामता नहीं, पर अफवारूप वादळी छे के जेने आपणे संकोचन करी शकीए छीए। तो तमे घन पदार्थना गुणधर्मनी अंदर आटला मुद्दा लखी सको जे तमारे याद रखवाना रहेशे। हवे आपणे लईए प्रवाही अवस्था। तो प्रवाही अवस्था तो जोई ज हशे, तो प्रवाही अवस्थानुं उदाहरण क्यूँ आवशे? तो तमे पेलुं ज कहेशो कि पाणी। तो पाणी ए कई अवस्था कहेवाशे? प्रवाही। पाणी ए प्रवाही स्वरूप छे। हवे तमारे केटलीक वस्तुओ भेगी करवानी छे। पाणी, खोराक रांधवानुं तेल, दूध, ज्यूस अने ठंडू पीणू, आ तमाम पदार्थो साना उदाहरण थशे? प्रवाही पदार्थना उदाहरण थशे। हवे तमारे तमे कोई पण पाणी लो अथवा तेल लो, तमे तेने भोंय तरीके जमीन पर तमे ढोरी दो, तो शुं जोवा मळशे? तो तमे कहेशो कि जेवुं आपणे पाणीने जमीन पर ढोरीए छीए तेम ए प्रसरण पामे छे, एटले के वही जाय छे। ત્યારબાદ તમે શું કહે, શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહે છે? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે? તો આપણે જોઈએ કે પ્રવાહી, તો હવે પ્રવાહી, તો પ્રવાહીને તમે કોઈ ગ્લાસમાં ભરો તો શું થશે કે એ પ્રવાહી ગ્લાસ જેવો આકાર ધારણ કરે છે, એનો આકાર બદલાઈ જશે। ત્યારબાદ પ્રવાહીને તમે કોઈ વાટકી કાં તો રકાબીમાં ભરો છો તો શું થશે કે પ્રવાહી એ રકાબી જેવો આકાર ધારણ કરે છે, પરંતુ એનો જે જથ્થો છે, જેટલું આપણે ધારો કે આપણે 50 ml પાણી લઈએ છીએ, તો આ 50 ml પાણીને તમે રકાબીમાં ભરો, વાટકીમાં ભરો, કાં તો એક ગ્લાસમાં ભરો, તો પણ એ પાણી 50 ml જ રહેશે। તેનું કદ બદલાતું નથી, તેનો જેટલો જથ્થો છે તે બદલાતો નથી। આથી આપણે પ્રથમ મુદ્દો શું લખી શકીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે। કઈ રીતે? તો આપણે પ્રવાહીને જે પાત્રમાં ભરીએ તે પાત્ર જેવો તે આકાર ધારણ કરે છે, અને નિશ્ચિત કદ, કદ એટલે કે જેટલી જથ્થો, તો એ જથ્થો તો સેમ જ રહેશે। આપણે 50 ml પાણી લઈએ તો કોઈ પણ પાત્રમાં ભરીએ તો પણ એ 50 ml પાણી જ રહેવાનું છે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં। આથી પ્રથમ મુદ્દો થશે કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે। હવે બીજો મુદ્દો શું લખી શકો કે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો તે આકાર ધારણ કરે છે। ત્રીજો થશે, હવે પ્રવાહીને જ્યારે તમે જમીન પર રેરો છો, જમીન પર ઢોરી દો છો, ત્યારે શું થાય છે? એ વહી જાય છે। આથી આપણે આગળનો મુદ્દો શું લખી શકીએ કે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે। એટલે આપણે પ્રવાહીને જ્યારે જમીન પર ઢોરી દઈએ ત્યારે તે આગળ વહન પામે છે। હવે આગળનો મુદ્દો જોઈએ કે પ્રવાહી સખત નહીં પરંતુ તરલ હોય છે, તરલ એટલે કે વહી શકે, પ્રવાહી ને જેમ આપણે નીચે દોરીએ તેમ એ વહી જાય છે। આથી પ્રવાહી સખત નહીં પરંતુ શું હોય છે? તરલ હોય છે। હવે તમે કે જળચર પ્રાણીઓ વિશે વાત કરીએ, જળચર પ્રાણીઓ એટલે શું? કે જે સમુદ્રમાં રહે છે તે પ્રાણીઓને જળચર પ્રાણીઓ કહેવામાં આવે છે। તો આ જળચર પ્રાણીઓ કઈ રીતે પોતાનો ખોરાક, ઓક્સિજન મેળવે છે? તો જે જળચર પ્રાણીઓ એટલે કે નદી અથવા સમુદ્રમાં રહેતા જે પ્રાણીઓ છે, તે પ્રાણીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે। આથી શું કહી શકાય કે ઓક્સિજનને આપણે પાણીમાં ઓગાળી શકીએ, એનું ઓક્સિજનનું પાણીમાં એટલે કે પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે। હવે તમે જાણો છો કે દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શાની જરૂર પડે છે? તો શ્વાસ લેવો જરૂરી છે। જળચર પ્રાણીઓ શું કરે છે? શ્વાસમાં પાણીમાં ઓગારેલો ઓક્સિજન લે છે। આ ઉપરથી આપણે શું નિષ્કર્ષ તારવી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે। હવે તમે કહેશો કે પ્રસરણ, પ્રસરણ એટલે શું? વહે, કોઈ પણ પદાર્થને આપણે વહે તો તે કહેવાશે પ્રસરણ। તો ઘનની સરખામણી ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાંથી કોનો પ્રસરણ વધારે હશે? તો તમે કહેશો કે ઘનની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ દર વધુ હોય છે। કઈ રીતે? તો તમે જોયું કે જેમ આપણે કોઈ પણ પ્રવાહીને નીચે જમીન પર દોરીએ તો તે તરત જ વહી જાય છે, ઘન પદાર્થ આ રીતે વહી શકતું નથી। ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે? વધુ હોય છે।
અને ત્યારબાદ ઘન અને પ્રવાહીનું આકર્ષણ બળની વાત કરીએ દ્રવ્યના કણોની તો કયું કોનું આકર્ષણ વધારે હશે તો તમે કહેશો કે ઘનની સરખામણીમાં પ્રવાહીનું આકર્ષણ બળ કેવું હશે ઓછું હશે આપણે ઘનને તોડવું હોય તો આકર્ષણ બળ કેવું હશે એનું મજબૂત હશે આથી ઘન પદાર્થને આપણે સરળતાથી તોડી શકતા નથી જ્યારે પ્રવાહીનું આકર્ષણ બળ ઘન પદાર્થની સરખામણીમાં કેવું હશે ઓછું હશે હવે આગળ જોઈએ ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે ઘન પદાર્થ તમે લો અને પ્રવાહી પદાર્થ લો તો ઘન પદાર્થમાં આકર્ષણ બળ કેવું હશે વધારે હશે અને ઘન પદાર્થમાં બે દ્રવ્યના કણો વચ્ચેની જગ્યા પણ એટલે કે અવકાશ પણ કેવી હશે ઓછી હશે જ્યારે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ કેવો હોય છે વધુ હોય છે અને આકર્ષણ બળ કેવું હોય છે ઓછું હોય છે આપણે તેને ઝડપથી તોડી શકીએ છીએ ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ ન હોવાથી છૂટાછવાયા ગોઠવાય છે તો આજે આપણે ઘન અને પ્રવાહીના ગુણધર્મો વિશે શીખી ગયા જે તમારે યાદ રાખવાના રહેશે